નમસ્કાર મિત્રો, હું દર્શના ચૌહાણ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની YouTube ચેનલ વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે તો જોઈ જ રહ્યા છીએ કે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા અગત્યના પ્રશ્નો વિશે. આ પહેલા આપણે સામાન્ય વિજ્ઞાનના 10 એપિસોડ જોયા, 5 એપિસોડ આપણે બંધારણ વિશે જોયા. તો મિત્રો, આજે વાત કરીએ કે પરીક્ષાની અંદર અવારનવાર ગુજરાતની લોક સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસામાંથી કયા પ્રશ્નો પૂછાય છે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. તો લોક સંસ્કૃતિ વિશે સ્પેશિયલ એપિસોડની અંદર સૌ પ્રથમ પ્રશ્ન છે કે ઠાકરિયા ચાળો શેનો પ્રકાર છે. ઓપ્શન છે આપણા પાસે ભવાઈનો વેશ, ડાંગી નૃત્ય, ચિત્રકળા કે આહિરોના પહેરવેશ. તો મિત્રો, ઠાકરિયા ચાળો એ પ્રકાર છે ડાંગી નૃત્યનો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે પૂર્વી તરફના જિલ્લાઓ છે, સાબરકાંઠાથી લઈને પંચમહાલ, પંચમહાલથી લઈને ડાંગ સુધીના જે જિલ્લાઓ છે, આદિવાસી વસ્તુઓનો વિસ્તાર છે. અને આ ડાંગી નૃત્યને ચાળો નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ડાંગી નૃત્યની વાત કરીએ મિત્રો, તો તેની અંદર માળીનો ચાળો, ઠાકરિયા ચાળો આ પ્રકારના મિત્રો 27 જેટલા તાલ આવેલા હોય છે. ડાંગી નૃત્યની અંદર 27 જાતના તાલ આવેલા હોય છે. માળીના ચાળાની વાત કરીએ તો તેની અંદર ચકલી, મરઘી, કાચબા વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓની નકલ કરીને નૃત્ય કરવામાં આવે છે. તો મિત્રો, ઠાકરિયા ચાળો એ શેનો પ્રકાર છે? ડાંગી નૃત્યનો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ગોદડીનો ઝઘડો કરવામાં આવે છે? ઓપ્શન છે આપણા પાસે વસાવા, ભરવાડ, રબારી કે દેવી પૂજક. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે કે ગોદડીનો ઝઘડો લગ્ન પ્રસંગે જે કરવામાં આવે છે તે કરવામાં આવે છે દેવી પૂજક સમુદાય દ્વારા. મિત્રો, દેવી પૂજક સમુદાયની અંદર જે લગ્નની વિધિ હોય છે તે મોડી રાત્રે કરવામાં આવે છે. તો આ દરમિયાન પોતાનો સમય કઈ રીતે પસાર કરવો? તો તે સમયે કોઈપણ કારણ વગર, કોઈપણ વ્યાજબી કારણ વગર જ બંને પક્ષના પુરુષો જે છે તે નાનકડી અમથી વાતો ઉપર ઝઘડો કર્યા કરે છે. અને મિત્રો, આને જ કહેવામાં આવે છે ગોદડીનો ઝઘડો. અને જેવી જ લગ્નની વિધિ પૂરી થાય છે કે તરત જ દરેક લોકો શાંત થઈ જાય છે અને હળીમળીને આ પ્રસંગને પૂરો કરે છે. તો મિત્રો, પોતાનો સમય પસાર કરવા માટે બંને પક્ષો એકબીજા સાથે કોઈપણ કારણ વગરની નજીવી વાતો ઉપર ઝઘડો કર્યા કરે છે અને તેને કહેવામાં આવે છે ગોદડીનો ઝઘડો. તો મિત્રો, ગોદડીનો ઝઘડો એ કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? દેવી પૂજક સમુદાય દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ચોઘડિયા શું છે? ઓપ્શન છે આપણા પાસે નગારાનો પ્રકાર છે, તંતુવાદ્યનો પ્રકાર છે, વાસણીનો પ્રકાર છે કે પછી મંજીરાનો પ્રકાર છે. તો મિત્રો, ચોઘડિયા જે છે તે છે નગારાનો પ્રકાર. ચોઘડિયાને આ ઉપરાંત નોબત કે ટકોરખાનું પણ કહેવામાં આવે છે. નોબત અથવા તો ટકોરખાનું તરીકે પણ ચોઘડિયાને ઓળખવામાં આવે છે. ઢોલ નગારા જેવું વાદ્ય હોય છે જેની અંદર એક નાનું વાદ્ય હોય છે અને એક મોટું વાદ્ય હોય છે જેના ઉપર ચામડું મઢેલું હોય છે અને તેને થપથપાવીને જે અવાજ આવે છે તેના આધારે સંગીત બનાવવામાં આવે છે. તો મિત્રો, ચોઘડિયા જે છે તે છે નગારાનો પ્રકાર. મિત્રો, આપણે લોકવાદ્યની વાત કરીએ તો લોકવાદ્યો જે છે તેને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રકાર છે તંતુવાદ્ય. મિત્રો, તંતુવાદ્યની અંદર જે પણ વાદ્યો હોય છે તેના ઉપર તાર જોડેલા હોય છે અને આ તારને હાથ વડે હલાવીને તેમાંથી સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે. જેમ કે એક તારો છે, રાવણ હથ્થો છે, જેવા આપણા ગિટાર હોય છે તે પ્રમાણેના આ વાદ્યો હોય છે, વીણા છે તેવા. બીજો પ્રકાર જે છે તે છે અવનદ્ય વાદ્ય. તો આ વાદ્યની ઉપર ચામડાનું એક કવર ઢાકેલું હોય છે, ચામડું મઢેલું હોય છે તેના ઉપર અને આ ચામડાને થપથપાવીને સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે. ત્રીજું વાદ્ય જોઈએ મિત્રો, તો ત્રીજું વાદ્ય છે ઘનવાદ્ય. ઘનવાદ્યની અંદર મિત્રો કોઈપણ ધાતુ પદાર્થોને એકબીજા સાથે અથડાવીને રણકાર ઉત્પન્ન કરવામાં આવે છે અને આ રણકારનો સંગીતમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે મંજીરા છે. અને ચોથું જોઈએ મિત્રો શુશીરવાદ્ય. મિત્રો, શુશીરવાદ્ય જે છે તેની અંદર ફૂંક મારીને સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે. તો મુખ્ય લોકવાદ્યોના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર: તંતુવાદ્ય, અવનદ્યવાદ્ય, ઘનવાદ્ય અને શુશીરવાદ્ય. તો તેની અંદરથી અવનદ્યવાદ્યમાં નગારાનો જે પ્રકાર છે તેમાં આવશે ચોઘડિયા. મિત્રો, ચોઘડિયાની વાત કરીએ તો જૂના જૈન મંદિરો, રામ ભગવાનના મંદિરો, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, આ ઉપરાંત મુસ્લિમ દરબારોની અંદર પણ શરણાઈની સાથે ચોઘડિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો મિત્રો, ચોઘડિયા એ શું છે? એ નગારાનો પ્રકાર છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઝાલાવાડમાં નાગની પૂજા કયા નામે થાય છે? ઝાલાવાડ પંથકની અંદર નાગદેવની પૂજા કયા નામથી થાય છે? ઓપ્શન છે આપણા પાસે વાસુકી નાગ, ભુજંગદેવ, ભાથી ખત્રી કે ભાદરવા દેવ. તો મિત્રો, ઝાલાવાડની અંદર જે નાગની પૂજા કરવામાં આવે છે તે કયા નામે થાય છે? વાસુકી નાગના નામે. વાસુકી નાગના નામે ઝાલાવાડની અંદર નાગદેવ ઓળખાય છે. ભુજંગદેવની વાત કરીએ તો ભુજંગદેવના નામથી નાગદેવ ઓળખાય છે કચ્છ વિસ્તારમાં. ભાથી ખત્રીની વાત કરીએ, પંચમહાલ અને ખેડા જિલ્લાની અંદર નાગદેવ જે છે તે ભાથી ખત્રી નામે ઓળખાય છે. અને ભાદરવા દેવની વાત કરીએ
તો વડોદરા જિલ્લાના અમુક વિસ્તારોની અંદર નાગદેવ જે છે તે ભાદરવા દેવ તરીકે ઓળખાય છે. મિત્રો, ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પંથકોમાં નાગદેવને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર નાગદેવને ઓળખવામાં આવે છે ગોગા નારાયણ અથવા તો ગોગા મહારાજ તરીકે. મુખ્યત્વે રબારી કોમના જે લોકો હોય છે તે ગોગા મહારાજ તરીકે નાગદેવને ઓળખે છે. અને મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર નાગદેવતાને કહેવામાં આવે છે ચરમલિયા દાદા. ચરમલિયા દાદા તરીકે સૌરાષ્ટ્ર પંથકના લોકો નાગદેવની પૂજા કરે છે. તો અહીંયા આગળ નાગદેવની પૂજા ઝાલાવાડમાં કયા નામથી થાય છે? વાસુકી નાગના નામથી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પરંપરાગત વ્યવસાય મુજબ ગારુડી એટલે શું? મદારી, ભવાયો, દરજી કે ઢોલી? તો મિત્રો, સમજીએ કે આ જે ગારુડી શબ્દ છે, આ ગારુડી શબ્દ એ ઉતરી આવ્યો છે ગરુડ નામના પક્ષી પરથી. ગરુડ પક્ષીને તો આપણે ઓળખીએ છીએ, આકાશમાં ઉડતું ગરુડ પક્ષી કે જે સાપનું ભક્ષણ કરે છે. ગરુડ કોનું ભક્ષણ કરે છે? સાપનું ભક્ષણ. અને ધરતી પર આવેલો આ જે સમુદાય છે, આ સમુદાય પણ એ સાપને નચાવવાનું, સાપને રમાડવાનું અને સાપને વશમાં કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો, આપ જ કહો કે સાપને વશમાં કરવાનું કાર્ય કોણ કરે છે? મદારી. તો આ પ્રશ્નનો જવાબ થઈ જશે મદારી. કે પરંપરાગત વ્યવસાય મુજબ ગારુડી એટલે શું? ગારુડી એટલે મદારી. જેમ ગરુડ એ સાપનો ભક્ષણ તરીકે ઉપયોગ કરે છે, તે જ રીતે આ જે મદારી સમુદાય છે, તે મદારી સમુદાય એ સાપને વશમાં કરે છે. તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? ગારુડી એટલે મદારી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેની એક સ્પર્ધાત્મક રમત જુગલબંધી કયા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલી છે? આ પ્રશ્નનો જવાબ છે મિત્રો કથક. કથક જે શાસ્ત્રીય નૃત્ય છે, તેની અંદર નૃત્યકાર અને તબલા વાદક વચ્ચે એક સ્પર્ધાત્મક રમત યોજવામાં આવે છે. તેની અંદર નૃત્યકાર અને તબલા વાદક વચ્ચે જુગલબંધી જોવા મળે છે. કયા શાસ્ત્રીય નૃત્યમાં મિત્રો? કથકમાં. મિત્રો, કથક એ ક્યાંનું શાસ્ત્રીય નૃત્ય છે? કથક એ શાસ્ત્રીય નૃત્ય છે ઉત્તર પ્રદેશ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે કથક. અન્ય ઓપ્શનની વાત કરીએ મિત્રો કે મોહિનીઅટ્ટમ, તો મોહિનીઅટ્ટમ એ શાસ્ત્રીય નૃત્ય છે કેરળનું. મોહિનીનો અર્થ થાય છે મનને મોહી લે તેવી સુંદર મહિલા, અને અટ્ટમ એટલે કે નૃત્ય, એટલે કે મનને મોહી લે તેવી મહિલાનું નૃત્ય એટલે કે મોહિનીઅટ્ટમ. મોહિનીઅટ્ટમ એ શાસ્ત્રીય નૃત્ય કળા છે કેરળ રાજ્યની. કુચીપુડીની વાત કરીએ તો કુચીપુડી એ શાસ્ત્રીય નૃત્ય છે આંધ્રપ્રદેશનું. મિત્રો, નૃત્યની અંદર નવ રસ આવેલા હોય છે. આ નવ રસોની અંદર પ્રેમનો રસ તરીકે જે ઓળખાય છે શૃંગાર રસ, આ શૃંગાર રસની સૌથી વધુ પ્રધાનતા એ કુચીપુડીના નૃત્યમાં જોવા મળે છે. કુચીપુડી નૃત્યની અંદર, કે જે આંધ્રપ્રદેશ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે, તેની અંદર વધારે પ્રધાનતા શેને આપવામાં આવે છે? પ્રેમ દર્શાવતા શૃંગાર રસને. ઓડિસીની વાત કરીએ મિત્રો તો ઓડિસી એ શાસ્ત્રીય નૃત્ય છે ઓડિશા રાજ્યનું. અને કથક, એ તો મેં તમને પહેલાં જ કહ્યું કે કથક કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઉત્તર પ્રદેશ, કે જેની અંદર નૃત્યકાર અને તબલા વાદક વચ્ચે એક સ્પર્ધાત્મક રમત જુગલબંધી જોવા મળે છે. તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે મિત્રો? ઓપ્શન ડી, કથક. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે યમપુરી એ શું છે? એક પ્રકારની યુદ્ધકળા, કઠપુતળીનું સ્વરૂપ, લોકનૃત્ય કે લોકસંગીત? તો મિત્રો, યમપુરી જે છે તે છે કઠપુતળીનું સ્વરૂપ. કઠપુતળીનું એક સ્વરૂપ છે યમપુરી. મિત્રો, જોઈએ તો કઠપુતળીની અંદર એક ભાગ આવે છે, તે છે ષડ કઠપુતળી. આ જે ષડ કઠપુતળી હોય છે તે સામાન્ય કઠપુતળી કરતાં આકારમાં થોડા મોટા હોય છે, અને તેનું નિયંત્રણ લાકડા વડે કરવામાં આવે છે. આ કઠપુતળી એ લાકડાની બનેલી હોય છે. મિત્રો, સામાન્ય કઠપુતળીઓ જે છે તેનું નિયંત્રણ તેના હાથ અને પગ સાથે દોરીઓ બંધીને તેનું નિયંત્રણ કરવામાં આવે છે, પરંતુ ષડ કઠપુતળીની અંદર તે સંપૂર્ણ લાકડાની બનેલી હોય છે અને તેનું નિયંત્રણ પણ લાકડાની પટ્ટીઓ વડે કરવામાં આવે છે. તો આ જે ષડ કઠપુતળી છે તેના બે પ્રકાર છે. એક છે પુત્તલ નાચ અને બીજો પ્રકાર છે યમપુરી. ષડ કઠપુતળીના બે પ્રકાર છે, પુત્તલ નાચ અને યમપુરી. પુત્તલ નાચ જે પ્રકાર છે તે ફેમસ છે પશ્ચિમ બંગાળમાં, અને યમપુરી જે કઠપુતળીનો પ્રકાર છે તે ફેમસ છે બિહારમાં. તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે મિત્રો? કે યમપુરી શું છે? તે કઠપુતળીનું એક સ્વરૂપ છે કે જે બિહારમાં ખૂબ જ પ્રખ્યાત છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ગુજરાતના જનજાતીય નૃત્ય કાકડા નૃત્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો મિત્રો, કાકડા નૃત્ય જે છે તે કરવામાં આવે છે બળિયાદેવને રીઝવવા માટે. ગુજરાતની મહિલાઓ જ્યારે તેમના બાળકોને બળિયાદેવ એટલે કે ઓરી અછબડા કે શીતળાનો જે રોગ થાય છે તે રોગથી પોતાના બાળકોને બચાવવા માટે બળિયાદેવને રીઝવવા માટે થઈને કાકડા નૃત્ય કરે છે. તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે?
કે બાળકને બળિયા નીકળે ત્યારે બળિયા એટલે કે ઓરી અછબડા અને શીતળા જેવા રોગો આ જ્યારે બળિયા નીકળે ત્યારે હોરામણા વિધિ માટે મંદિરમાં આ નૃત્ય કરવામાં આવે છે તો મિત્રો કાકડા નૃત્ય જે છે તે કોને રીઝવવા માટે કરવામાં આવે છે બળિયાદેવને તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે ઓપ્શન બી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજવામાં આવે છે ઓપ્શન છે આપણા પાસે હોળી ગોકુળાઠમ દિવાળી કે રક્ષાબંધન તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો હોળી હોળી તહેવારના સમયે ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર યોજવામાં આવે છે મિત્રો આઝાદી પૂર્વે બ્રિટિશ એજન્ટો જે હોય છે બ્રિટિશ પોલિટિકલ એજન્ટો તે આ ડાંગ જિલ્લાના આદિવાસી સરદારોને આ ઉત્સવ મનાવવા માટે થઈને પૈસાની સહાય કરતા હતા અને આઝાદી બાદ પણ આ સિલસિલો એ ચાલુ રહ્યો આગળ જ આઝાદી બાદ પણ આદિવાસી લોકો એ ડાંગ દરબારને ઉજવતા રહ્યા મિત્રો આ જે ડાંગ દરબાર ઉત્સવ છે તે હોળીના એક અઠવાડિયા પહેલાં શરૂ થાય છે અને હોળીના એક અઠવાડિયા પહેલાં આદિવાસી સરદાર જે હોય છે તે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને હોળી પ્રગટાવે છે અને ત્યારબાદ આ ઉત્સવની શરૂઆત થાય છે તો ડાંગ દરબાર જે ઉત્સવ છે તે કયા તહેવાર સમયે ભરાય છે હોળીના તહેવારના સમયે હોળીના એક અઠવાડિયા પહેલાંથી ડાંગ દરબાર ઉત્સવની શરૂઆત થાય છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ગુજરાતમાં ઘર શણગારના ભરતકામમાં ધ્રાણિયાનું વિશિષ્ટ સ્થાન છે આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો જોઈએ કે ધ્રાણિયા જે છે આ સૌરાષ્ટ્ર પંથકનું એક ભરતકામ છે કે જે મોટા ભાગે ઘરને સુશોભિત કરવા માટે ઘરની દિવાલો પર લગાવવામાં આવતા જે સાધનો હોય છે ઘરને સુશોભિત કરવા માટેના સાધનો દિવાલો પર લગાવવાના તેમાં થતું એક ભરતકામ છે તો મિત્રો ધ્રાણિયા જે છે તેનું મૂળ ઓરિજિન ક્યાંથી છે તે મૂળ ક્યાંથી ઉદ્ભવેલું છે ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી તો મિત્રો આના વિશે વાત કરીએ કે ભરતકામ શીખનાર વ્યક્તિ પહેલા ધ્રાણિયો ભરવાથી શરૂઆત કરતું હોય છે તો આ વિધાન સાચું છે મિત્રો ધ્રાણિયા જે છે તે ભરતકામનું સૌથી સહેલું ફોર્મ છે તો શરૂઆતની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે ભરતકામ શીખે છે તો તેની શરૂઆત ક્યાંથી કરે છે ધ્રાણિયો ભરવાથી મિત્રો આ જે ધ્રાણિયો હોય છે તે ખૂબ જ રંગબેરંગી હોય છે કારણ કે ઘરને સુશોભિત કરવા માટેના દિવાલો પર લગાવવાના સાધનો બનાવવામાં આવશે તો તે રંગબેરંગી હોવા તો જરૂરી જ છે તો આ જે ધ્રાણિયા હોય છે લગ્નના દિવસોમાં આ લોકભરત જાણે કે ભીતચિત્ર બની રહેતું હોય છે રંગબેરંગી હોવાના કારણે જો દિવાલ પર તેને લગાવવામાં આવ્યું હોય તો તે ભીતચિત્ર જેવો આપણને આભાસ કરાવે છે આ વિધાન પણ સાચું છે ધ્રાણિયામાં કેવળ ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવતા ધ્રાણિયામાં કેવળ ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવતા આ વિધાન મિત્રો અહીંયા આગળ ખોટું છે ધ્રાણિયા જે છે તે ભીતચિત્રો જેવા લાગતા હતા તો ભીતચિત્રોની અંદર તો કોઈ પણ ડિઝાઇન તેઓ સિલેક્ટ કરી શકતા હતા કોઈ પણ રીતે તેને કલાકૃતિ બનાવવામાં આવતી હતી તો એવું જરૂરી નથી કે તેની અંદર ફક્ત ભૌમિતિક આકારો જ પસંદ કરવામાં આવે છે તો આ વિધાન અહીંયા આગળ ખોટું છે તો ધ્રાણિયા વિશે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે એક અને બે આપણો જવાબ શું થઈ જશે ફક્ત એક અને બે તો મિત્રો આ હતા આ એપિસોડના 10 લોક સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો આ જોઈને તમને ખ્યાલ આવી જ જશે કે ગુજરાત સરકારની પરીક્ષાઓમાં સાંસ્કૃતિક વારસામાંથી કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને આગળ પણ કેવા પ્રશ્નો પૂછાશે અત્યારે આપણે જેટલા પણ પ્રશ્નો જોયા તે દરેક પ્રશ્નો આ પહેલાં પણ ગુજરાત સરકારની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને આગળ પણ તેમની પૂછાવાની શક્યતાઓ વધારે છે તો આમ જ ગુજરાત સરકારની પરીક્ષાઓની અંદર જે પ્રશ્નોને પૂછાવાની શક્યતાઓ વધારે છે તેવા પ્રશ્નોની માહિતી સાથે આપણે મળતા રહીશું તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર સાથે જોડાઈ રહો થેન્ક યુ